નમસ્કાર બાળકો કેમ છો મજામાં ને આજે આપણે ધોરણ ત્રણ પર્યાવરણ વિષયની અંદર બીજો પાઠ વન પરી એ પાઠની સમજ મેળવવાની છે તો તમામ બાળકો આ વિડીયો અંત સુધી નિહાળજો તો આ પાઠની અંદર બાળકો આપણે એ શીખવાનું છે કે અલગ અલગ વૃક્ષો અલગ અલગ છોડ અલગ અલગ જે વૃક્ષ છે એમના જે ફૂલ હોય છે અથવા જે છોડ હોય છે તો છોડના જે ફૂલો છે તો ફૂલોના રંગ વિશે જાણવાનું છે એમની સાપ વિશે જાણવાનું છે અલગ અલગ ઝાડ અલગ અલગ પાંદડા વિશે આપણે આ પાઠની અંદર જાણવાનું છે તો તમામ બાળકો આ વિડિયો અન સુધી નિહાળજો તો શરૂઆત કરીએ આપણે અમે રવિવારે બગીચામાં ગયા હતા અમે સંતા કુકડી અને અંતાક્ષરી રમ્યા હતા સંતા કુકડી એટલે કે એક વ્યક્તિનો દાવ હોય છે અને જ્યારે વ્યક્તિ આખો બંધ કરીને એક બે ત્રણ ચાર પાંચ એવું ગણતો હોય છે અને બાકીના સંતાઈ જાય છે તો એને સંતા કુકડી કહીએ સંતાઓ અંતાક્ષરીની અંદર કેવું હોય છે કે કોઈ પણ માણસ જ્યારે ગીતની શરૂઆત કરે છે જેનો છેલ્લો અક્ષર જે આવે છે એના પરથી એક ગીત ગાવાનું હોય છે એટલે કે કોઈ પણ ગીતનું ગાન કરવાનું હોય છે અને આપણે અંતાક્ષડી કહીએ છીએ તો એ રમતા હતા અમે ખૂબ જ મજા કરી થોડું રમ્યા પછી દીદીએ કહ્યું ચાલો આપણે રમત રમીએ હું વન પરી બનીશ વનની પરી બનીશ વન પરી જે નામ બોલશે તે નામ તમારે બાળકો પકડવાનું છે એટલે કે એને તમારે અડવાનું છે એને સ્પર્શ કરવાનો છે એને બતાવવાનું છે કે આ એનો છોડ છે આ એનું ઝાડ છે તો દરેક બાળકો તેને પકડવા જાય છે તો રમતની શરૂઆત થઈ દીદીએ કહ્યું કે વનપરી છોડને અડકવાનું કહે છે એ જ સમયે બધા જ બાળકો છોડ તરફ ચાલી નીકળ્યા એટલે કહે છે કે ગલગોટો અમુ એ ગલગોટો પકડવાનો છે શબનમે જાસ્મીના ફૂલને ટચ કરવાનું છે એટલે કે એને પકડવાનું છે દયારામે લીમડાના થડને એટલે કે વૃક્ષને પકડ્યું છે તમે ચિત્રની અંદર જોઈ શકો છો બાળકો કે અમુએ ગલગોટો પકડ્યો છે તમે જોઈ શકો છો શબનમે બેસીને જાસમીનના છોડને સ્પર્શ કર્યો છે આ વનપરી છે દીદી માઈકલે મહેંદીના છોડને સ્પર્શ કર્યો છે અને દયારામે લીમડાના વૃક્ષને પકડીને ઊભો રહ્યો છે તો આ પ્રમાણે એ વનપરી બોલે છે એ પ્રમાણે બાળકો વૃક્ષને કે ઝાડને જે છોડ છે કે જે ફૂલ છે એને સ્પર્શ કરે છે આ પ્રમાણે બાળકો તમે પણ આજુબાજુના વિસ્તારની અંદર કોઈ બાગ બગીચો હોય તો તમે આવી રમત રમી શકો છો બીજા અન્ય ઘણા બધા ફૂલો છે ઘણા બધા ઝાડો છે તો આપણે વાત કરીએ ફૂલોની વાત કરીએ તો ગુલાબ છે ગુલાબ પછી ગુલાબને ફૂલોનો રાજા કહેવામાં આવે છે બાળકો મોગરો છે આપણ એક છોડ છે એનું ફૂલ છે મોગરો સફેદ હોય અંતર બનાવવા માટે ઉપયોગી થાય છે કમળ છે જે કાદમ ખીલે છે ને આપણા દેશનું ભારત દેશનું રાષ્ટ્રીય ફૂલ છે ચંપો છે સૂર્યમુખી છે આવા ઘણા બધા ફૂલોના તમે નામની યાદી બનાવી શકો છો એક ફૂલ છે બાળકો તમારા અહીંથી એક યાદ રાખવાનું છે કે રાફલેશિયા આ જે રાફલીશિયા નામનું જે વૃક્ષ ફૂલ છે એ વજનની અંદર ખૂબ હોય છે અને ફૂલ પણ તમે બાળકો જોયું છે તો આવા બધા તમારી યાદી બનાવવાની છે આગળ જોઈએ બાળકો દીદી કહે છે સરસ બધાએ છોડને સ્પર્શ કર્યો એટલે કે અડક્યા પરંતુ તમે જોયું બધા એકબીજાથી અલગ છે બધા છોડ બધાના ફૂલો બધાના રંગો બધાનો આકાર એક સરખો નથી અલગ અલગ છે સબને મેં કહ્યું દીદી તમે પણ એક નાના છોડ ઉપર બેઠા છો તમે બાળકો જોઈ શકો છો આ ચિત્રની અંદર જે દીદી છે એ પણ એક નાના છોડ ઉપર બેઠા છે એક ઘાસ છે એ એક જાતનો છોડ છે શું તમે કહી શકો દીદી કયા સોડ ઉપર બેઠા હશે તો ઘાસ ઉપર બેઠા છે રમત ફરી શરૂ થઈ વનપરીએ હવે કહ્યું એવા વૃક્ષને અડો કે જેનું થડ ઝાડું કે પાતળું હોય ઝાડું હોય અથવા પાતળું હોય તો તમે જો આવું કહ્યું તો બધા બાળકો જાડું અને પાતળું જે વૃક્ષનું જે ઝાડ હતું એ ગોતવા લાગ્યા અને પકડવા લાગ્યા તમે ચિત્રની અંદર જોઈ શકો છો અને પકડ્યું બાળકો ફરી જાડું અને પાતળું થડ હોય એવા વૃક્ષને અડવા દોડ્યા જે ચિત્રમાં તમે બતાવ્યું છે તમે એવું કયું વૃક્ષ જોયું છે કે જેનું થડ ઝાડુ હોય છે તો વડ લીમડો એનું જે વૃક્ષ હોય છે એનું થડ કેવું હોય છે ઝાડુ હોય છે માઇકલને આ રમત ખૂબ જ રસપ્રદ લાગી એણે વિચાર્યું કે વનપરી કેટલી નસીબદાર છે કે બધાને આદેશ આપી શકે છે માઇકલે કહ્યું મારે પણ વન પરી બનવું છે બધા બાળકો મોઢેથી હસ્યા છોકરો પરી બને એટલે એમને નવીનતા લાગી કે છોકરો પરી ના બને છોકરીઓ તો પરી બને આવું એમણે તેથી બધા બાળકો હસ્યા હવે બધા નવી વન પરી પાછીથી આદેશ લેવા તૈયાર હતા માઇકલે કહ્યું મને થોડા પાંદડા એટલે કે પરણો લાવી આપો દીદીએ કહ્યું પરંતુ યાદ રાખજો તમે પાંદડા વૃક્ષ પરથી તોડી શકશો નહીં બાળકો નીચે જમીન પર પડેલા જે સૂકા પાંદડા છે તમારે એકઠા કરવાના છે પાંદડા એટલે કે વૃક્ષના પાંદડા તમારે તોડવાના નથી એટલે કે નુકસાન કરવાનું નથી પરંતુ જે નીચે પડ્યા છે એ પાંદડાને તમારે ભેગા કરીને લાવવાના છે તમે વિચારો ને લખો બાળકો એની અંદર તમે જોયેલા પાંદડા એટલે કે ફરણોના નામ લખવાના છે તો આપણે લખી શકીએ છીએ કે પહેલાંની અંદર લીમડો લીમડાના પાન આબાના પાન બાળકોએ જોયા છે વડના પીપળાના આસોપાલવના તો આવા પાનના તમારે અહીં નામ લખવાના છે આગળ જોઈએ બાળકો શું બધા પાંદડાનો રંગ આકાર અને કિનારી સમાન છે તો બાળકો ના દરેક પાંદડાના રંગ અલગ અલગ હોય છે કોકનો લી લીલો લાલ પિંક કલર એટલે કે ગુલાબી પીળો તો આકાર અને કિનારી અલગ અલગ જોવા મળે છે તમે ચિત્રની અંદર પણ બાળકો જોઈ શકો છો દરેકની જેમ કિનારી જુઓ દરેકની કિનારી તમે જોઈ શકો છો બાળકો અહીં અલગ અલગ જોવા મળે છે એમના આકાર પણ અલગ અલગ જોવા મળે છે દયારામે કહ્યું હું આટલા બધા પાંદડા પ્રકારના પાંદડા વિશે જાણતો જ ન હતો જુઓ કેટલા ગોળ છે કેટલા લાબા છે કેટલાક ત્રિકોણ આકાર પાંદડા છે અમુએ કહ્યું તેમના રંગ પણ અલગ અલગ છે એમનો રંગ પણ અલગ અલગ છે કેટલા ઘેરા લીલા છે તો કેટલાક ઓછા લીલા છે તો કેટલાક પીળા લાલ જામળી પણ છે એક પાંદડું એવું છે કે જે લીલું છે પણ તેમાં સફેદ ડાઘ છે પાંદડાઓની કિનારી પણ કેવી હોય છે અલગ અલગ હોય છે કેટલાકની સીધી કેટલાકની આડી અવડી સબને મેં કહ્યું કેટલાક પાંદડાઓની કિનારી કરવત જેવી હોય છે કરવત જેવી હોય છે દીદીએ કહ્યું આજે નહીં આવતા રવિવારે અત્યારે ઘરે જવાનો સમય થઈ ગયો છે આપણી રમત પૂરી થઈ જાય છે હવે આપણે ઘરે જઈએ તો રવિવારે આપણે આવશું અને ફરીથી આવી રમત રમશું રસ્તામાં અમે અને દીદીએ કવિતા ગાઈ તો અહીં બાળકો તમારે બગીચામાં તમે શું શું જોવા મળે છે તમારે લખવાનું છે તો તમને ફૂલો જોવા મળે બાળકો ઝાડ જોવા મળે એટલે કે વૃક્ષ જોવા મળે ઘાસ જોવા મળે છોડ જોવા મળે તો આ તમારે અહીં નામ લખવાનું છે પાંદડા અને ફૂલોમાં જે મનપસંદ તમારે રંગ પૂરવાના છે બાળકો અને એ ગીત છે તમારે સારો રાગ આવતો હોય પપ્પાને બહેનને ભાઈને તો તમારે ગાવાનું છે કે પાંદડા લીલા પીળા ગમતા કે પાંદડા મને ગમતા પાંદડા તો જાંબલી રંગના જોયા કે પાંદડા મને ગમતા આ પ્રમાણે તમારે ગીત ગાવાનું છે કે દરેકના રંગ પણ અલગ અલગ હોય છે એમનો આકાર પણ અલગ અલગ હોય છે અને ફૂલ ઉપર ઝાકળ આંસુ જેવા લાગતા જ્યારે શિયાળો હોય છે ત્યારે ફૂલ ઉપર જે ઝાકરના બિંદુ પડ્યા હોય છે એ આંસુ જેવા લાગે છે અને પતંગિયા માટે મન મારું ભાગે છે પતંગિયા આપણા ફૂલોની અંદર દોડે છે અને બેસે છે પાંદડા મળે ગમતા તો આ પ્રમાણે તમારે ગીત ગાવાનું છે અને એની અંદર રંગ પણ પૂરવાનો છે લીંબુ આંબો લીમડો તુલસી ફુદીનો ધાણાના વૃક્ષો થોડા પર્ણો તમારે એકઠા કરવાના છે બાળકો અને તમારે પર્ણ પોથી પણ બનાવવાની છે બધા પર્ણો એક પછી એક વારા પરથી તમારે વાટીને સૂંઘો દરેકની સુગંધ કેવી હોય છે તો અલગ અલગ જોવા મળે છે શું તમે ઘનથી પર્ણને ઓળખી શકો છો તો હા પર્ણને અન્ય કઈ રીતે ઓળખી શકાય તેના આકાર રંગ ઉપરથી આપણે ઓળખી શકીએ છીએ આ ચિત્ર જુઓ આ સૂકા પર્ણોમાંથી બનાવેલ છે તો તમારે પર્ણપોથી પણ બનાવવાની છે બાળકો પાંદડાથી ચિત્રો બનાવો સૂકા પર્ણોનો ઉપયોગ કરીને તમારા નોટબુકની અંદર પા પ્રાણીઓના ચિત્રો બનાવવાના છે તમે અહીં જોઈ શકો છો એ જો બધા અલગ અલગ પાંદડા લાવ્યા છે ને એના ચોંટાડીને પ્રાણીઓના નામ આપ્યા છે તો અહીંયા હાથીનું ચિત્ર તમને બનાવ્યું છે એને સૂંટ એટલે કે એનું મુખ બનાવ્યું છે એ પક્ષીનું ચિત્ર બનાવ્યું છે આ સસલાનું બનાવ્યું છે તો આ પ્રમાણે તમે પાંદડા એકઠા કરીને અલગ અલગ પ્રાણીઓ કે પક્ષીઓના આકાર બનાવી શકો છો આપણે આટલા સુધી રાખીએ છીએ બાળકો ને ત્યાં સુધી તમને સમજણ પડ્યું હોય તો મારા વિડીયોને તમે લાઇક કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આગળ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આગળ જોઈશું આપણે સાપ કેવી રીતે લેવી એ આગળના વિડીયોની અંદર આપણે સમજ મેળવશું તો ત્યાં સુધી આવજો